નમસ્કાર મિત્રો હું છું વિરેન પટેલ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ યોજના ગુજરાતની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આઈટીઆઈ એડમિશન બે હજાર બાવીસ ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે તો આઈટીઆઈ એડમિશનનું જે ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતના ભરી શકાશે એમની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરીશું મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના બે લાઇકોન પર ક્લિક કરો કે જેથી કરીને આવી અવારનવાર આવતી યોજનાઓ સ્કીમો કે કોઈ પણ એડમિશન પ્રોસેસિંગ એજ્યુકેશનને લગતીની નોટિફિકેશન તમને મળતી રહે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયો થોડોક લાંબો છે પણ જોતા રહો અંત સુધી તો મિત્રો તમે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટર લેપટોપની અંદર બ્રાઉઝર ઓપન કરો અને બ્રાઉઝરની અંદર તમારે લખવાનું છે આઈટીઆઈ આઈટીઆઈ એડમિશન જો મિત્રો તમે આઈટીઆઈ એડમિશન લખશો એટલે અહીંયા આઈ આ રીતના તમારી સ્ક્રીન સામે પેજ ઓપન થશે એમાં સૌથી પહેલા આઈટીઆઈ એડમિશન ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની જે લિંક આપેલી છે આઈટીઆઈ એડમિશનની એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું મિત્રો તમે એના ઉપર ક્લિક કરશો એટલે આઈટીઆઈની જે પોર્ટલ છે એ ઓપન થઈ જશે જે તમારી સામે આ રીતના દેખાડશે એમની અંદર આપણે જે એમનું એડમિશન પ્રોસેસ આપણે ઓનલાઈન કઈ રીતના કરવું હોય એમના વિશે આપણે ચર્ચા કરીશું સૌથી પહેલાં તો મિત્રો જેવી આ પોર્ટલ દેખાય છે નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા એપ્લાય ફોર ન્યૂ રજીસ્ટ્રેશન એપ્લાય ફોર ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે જેવું મિત્રો તમે ક્લિક કરશો એટલે આ રીતના એમનું અરજી ફોર્મ ઓપન થઈ જશે હવે વિગતવાર માહિતી જાણીએ તો આઈટીઆઈમાં પ્રવેશ મેળવવા માટેનું અરજી ફોર્મ આ રીતના છે એમાં તમારે સૌથી પહેલાં તો ચૂઝ લેંગ્વેજ એટલે કે તમે ગુજરાતીમાં ભરવા માંગો છો કે ઇંગ્રેજીમાં તો એ તમારે અહીંયા બે ઓપ્શન આપેલા છે તમે જે રીતના ભરવા માંગતા હોય એ રીતના તમે સિલેક્ટ કરી શકો છો હવે સૌથી પહેલાં તો મિત્રો અહીંયા આપણે વ્યક્તિગત વિગત વિશે આપણે જાણવાનું છે કે વ્યક્તિગત વિગતની તમામ ડિટેલ તમારે ફિલ કરવાની છે જેવું કે અરજદારનું નામ તમારે આ બોક્સની અંદર દાખલ કરવાનું છે પિતા અથવા તો પતિનું નામ આ બોક્સની અંદર દાખલ કરવાનું છે ત્યારબાદ અટક એટલે કે સરનેમ તમારે આ બોક્સની અંદર દાખલ કરવાની છે માતાનું નામ તમારે આ બોક્સની અંદર દાખલ કરવાનું છે જાતિ લિંગ તમે પુરુષો કે સ્ત્રી કે અન્ય તમારે અહીંયા ત્રણમાંથી બે કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તમારી માતૃભાષા કઈ છે ગુજરાતી હિન્દી સિંધી ઉર્દુ જે પણ તમારી માતૃભાષા હોય એ તમારે પસંદ કરવાની છે ત્યાર પછી મિત્રો રહેણાંક વિસ્તાર તમે શહેરમાં રહો છો કે ગ્રામ્યમાં તો તમારે અહીંયા પસંદ કરવાનું છે જો શહેરમાં રહેતા હોય તો શહેર પસંદ કરવાનું અને ગ્રામ્યમાં રહેતા હોય તો ગ્રામ્ય પસંદ કરવાનું છે ત્યાર પછી મિત્રો ઘર નંબર સોસાયટી એરિયો તમારે અહીંયા દાખલ કરવાનો છે લેન્ડમાર્ક તમારા આજુબાજુમાં જે પણ હોય એ તમારે દાખલ કરવાનો છે શહેર તમે કયા શહેરમાં રહો છો અને રહેણાંકનો જિલ્લો કયો છે એ જિલ્લો તમારે અહીંયા પસંદ કરવાનો છે ત્યારબાદ એ એરિયાનો પિનકોડ નંબર તમારા બોક્સની અંદર દાખલ કરવાનો છે વધુમાં મિત્રો આગળ મોબાઈલ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે પણ અહીંયા એક એલર્ટ આપેલું છે ત્યારબાદ મિત્રો મોબાઈલ નંબર તમારે આ બોક્સની અંદર દાખલ કરવાનો છે પણ અહીંયા તમને એક એલર્ટ આપેલું છે કે એસએમએસ એલર્ટ મેળવવા માટે દસ આંકડાનો મોબાઈલ નંબર નાખવો અને એ ધ્યાનપૂર્વક કારણ કે એકાદ આંકડો આમ તેમ થઈ જશે તો જ્યારે પણ તમારે સ્ટેટસની વસ્તુ જોવી હશે કંઈ પણ એસએમએસનું એલર્ટ જે એસએમએસ આવતા હશે તો એ નહીં આવે આગળ મિત્ર રીટાઇપ મોબાઈલ નંબર તમારે ફરીથી આ બોક્સની અંદર તમારે મોબાઈલ નંબર દાખલ કરી દેવાનો છે તમારી પાસે ફોન નંબર એસટીડી કોડ સાથે તમારે અહીંયા દાખલ કરવાનો છે જો હોય તો ઈમેલ એડ્રેસ તમારા બોક્સની અંદર દાખલ કરવાનું છે ફરીથી રીટાઇપ ઇમેલ એડ્રેસ તમારા બોક્સની અંદર દાખલ કરી દેવાનું છે ત્યારબાદ મિત્રો જન્મ તારીખ તમારે અહીંયા જન્મ તારીખ તમારે અહીંયા આ બોક્સની અંદર દાખલ કરી દેવાની છે પછી મિત્રો એસએસએ આઈડી જે સર્વ શિક્ષા અભિયાનનો જે અઢાર ડિજિટનો જે યુનિક આઈડી હોય છે એ યુનિક આઈડી તમારા બોક્સની અંદર દાખલ કરી દેવાનું છે ત્યારબાદ ફોટો આઈડીનું ફોટો આઈડી કાર્ડની વિગત તમારે અહીંયા દાખલ કરવાની છે કે તમારી પાસે કયું આઈડી કાર્ડ છે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ બેંક અકાઉન્ટની પાસબુક શાળા કોલેજનું આઈડી કાર્ડ કે અન્ય કોઈ ફોટાવાળું આઈડી કાર્ડ હોય તો એ તમારે અહીંયા પસંદ કરવાનું છે ત્યાર પછી જે પણ આઈડી સિલેક્ટ કરો છો એમનો નંબર તમારે અહીંયા નાખી દેવાનો છે ફોર એક્ઝામ્પલ તરીકે તમે આધાર કાર્ડ લો છો તો આધાર કાર્ડનો બાર ડિજિટનો જે નંબર છે એ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે ત્યારબાદ મિત્રો ધર્મ તમે કયા ધર્મોમાં આવો છો એ પસંદગી કરવાની છે હિન્દુ મુસ્લિમ ખ્રિસ્ત શીખ જે પણ ધર્મ હોય તે તમારે અહીંયા પસંદ કરવાનું છે પછી અન્ય કેટેગરી એટલે કે તમે કઈ કેટેગરીમાં એટલે કે તમે કોઈ ડિવોર્સિસ છો વિધવા છો કોઈ ફિઝિકલી પ્રોબ્લેમ હોય તો એ તમારે અહીંયા પસંદ કરવાનું છે જો ન હોય તો નોન પર સિલેક્ટ કરીને આગળ વધવાનું છે હવે મિત્રો અહીંયા નોંધ આપેલી છે બિન અનામત કક્ષાના આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ જાતિ કાસ્ટમાં અને જનરેટમાં ઈ એસ સિલેક્ટ કરવાનું રહેશે એટલે કે અહીંયા જાતિમાં જે તમારે જાતિ સિલેક્ટ કરવાની છે તમે જનરલમાં આવો છો કે જનરલ ઈ એસમાં આવો છો એસસી એસટી એ તમારી જે પણ જાતિ હોય એ તમારે અહીંયા પસંદ કરવાની છે આટલું કર્યા પછી મિત્રો આગળ અહીંયા એસએસસી બેઠક નંબર જે ગુજરાત બોર્ડનો જે સીટ નંબર આપેલો છે એ સીટ નંબર જે માર્કશીટમાં આપેલો છે એ સીટ નંબર તમારે અહીંયા દાખલ કરવાનો છે ત્યારબાદ મિત્રો એસએસસી પરીક્ષાના પાસ કર્યાનું કયું વર્ષ એટલે કે કયા વર્ષે તમે આ બોર્ડની પરીક્ષા પાસ કરેલી છે એસએસસીની તો એ યર દાખલ કરવાનું છે અને એસએસસીની જે માર્કશીટ છે એમાં જે રીતના નામ લખેલું છે એ રીતના સેમ ટુ સેમ નામ તમારા આ બોક્સની અંદર દાખલ કરીને ફેચ એસએસસી માર્ક્સ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે જેવું મિત્રો તમે ફેચ એસએસસી માર્ક્સ કરશો એટલે કે એસએસસી ગુજરાત બોર્ડમાં જે પણ ડિટેલ છે એ ઓટોમેટિક અહીંયા તમારી ડિટેલ શો થઈ જશે વધુમાં મિત્રો અહીંયા નોંધ આપેલી છે એકવાર નોંધ વાંચી લેવી કે એસએસસીમાં માર્કશીટની દર્શાવ્યા પ્રમાણે ગુણ અને મેળવેલા ગુણ લખવાના રહેશે કોઈ પણ ધોરણ માટે ગણિત અને વિજ્ઞાનના માર્ક્સની એન્ટ્રી ફરજિયાત છે અને ગણિત અને વિજ્ઞાનના વિષયના માર્ક્સ ના હોય તો એક માર્ક્સ નાખી આગળ વધવું એટલે કે મૂ મૂળભૂત લાયકાત તમે દસમા ધોરણમાં હોય જો તમે આઈટીઆઈ દસમા ધોરણ પછી કરવા માંગતા હોય તો તમારા અહીંયા જે પણ લાયકાત હોય એ તમારે અહીંયા પસંદ કરવાની છે પછી મિત્રો એસએસસી પરીક્ષા પાસ કર્યાનું વરસ તમારે અહીંયા દાખલ કરવાનું છે પછી એસએસસીની બેઠક નંબર મેળવેલા કુલ અને કુલ ગુણમાંથી એટલે કે ટોટલ જેટલા ગુણ છે એ તમારે દાખલ કરવાના છે ને એમાંથી કેટલા મેળવેલા છે એ દાખલ કરવાના છે પછી મિત્રો મુખ્ય બે વિષય ગણિત અને વિજ્ઞાનના માર્ક્સ તમારા બંને બોક્સમાં દાખલ કરી દેવાના છે ગણિતના ગણિતની અંદર અને વિજ્ઞાનના વિજ્ઞાનના બોક્સની અંદર નીચે મિત્રો અહીંયા બીજી સૂચના આપેલી છે બાર પાસ ટ્રેડમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો એસએસસીના માર્ક્સ નાખવા અને એસીસીની થિયરીને પ્રેક્ટિકલના મેળવેલા ગુણ નાખવા જો તમે બાર પાસ પછી આઈટીઆઈ કરવા માંગતા હોય તો તમારે ધોરણ બાળમાં મેળવેલા ગુણ વિજ્ઞાન અને બીજો પ્રવાહ એટલે કે તમારે અહીંયા પ્રવાહ સિલેક્ટ કરવાનો છે તમે સાયન્સ લીધું હતું કોમર્સ કે આર્ટ્સ તો તે તમારે પસંદ કરવાનું છે ત્યારબાદ મિત્રો તમે ફેશન ડિઝાઇનિંગ અને મેડિકલ ઇક્વિપમેન્ટના વ્યવસાય માટે આઈટીઆઈ પાસ લાયક છો કે નહીં એ તમારે અહીંયા પસંદ કરવાનું છે ત્યારબાદ મિત્રો જો અંગ્રેજી સ્ટેનોગ્રાફી અથવા તો સેક્રેટરીયલ પ્રેક્ટિકલ માટે પ્રેક્ટિસ માટે ચોઈસ આપવી હોય તો એચએસસીમાં મેળવેલા અંગ્રેજીના ગુણ તમારે અહીંયા દાખલ કરવાના છે આ બોક્સની અંદર અને જો સ્નાતક હોય તો તમારે અહીંયા બીએસસી બીકોમ કોમ ડિપ્લોમા એન્જિનિયરિંગ જે પણ તમારે ફિલ્ડ હોય તો એ તમારે અહીંયા પસંદ કરવાની છે વધુમાં મિત્રો આગળ જઈએ તો અહીંયા બાહેધરી આપેલી છે બાહેધરીની અંદર એકવાર વાંચી લેવી કે જે પણ તમે ડિટેલ ભરો છો એ તંદન સાચી છે એમાં જો કોઈ પણ ખોટી હશે તો ઉમેદવારોનું જે ફોર્મ છે એ રદ થશે એ અંગેનું તમે અહીંયા બાહેધરી આપવાની રહેશે અહીંયા હા પર ટીક કરીને નીચે અહીંયા જે કેપચા કોડ આપેલો છે એ કેપ્ચા કોડ તમારે આ બોક્સની અંદર દાખલ કરી દેવાનું છે આટલી વસ્તુ કર્યા પછી મિત્રો તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું મિત્રો સબમિટ બટન પર ક્લિક કરશો જેવું મિત્રો સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમને સક્સેસ એસએમએસનો એક અહીંયા આ રીતના પોપઅપ ખુલી જશે જેમની અંદર જે આપનો રજિસ્ટ્રેશન નંબર તમને અહીંયા દર્શાવવામાં આવશે પછી મિત્રો અહીંયા ચાર સ્ટેપ આપેલા છે જેમાં તમારે તમારી અરજી માટેનું જે ફોટો અપલોડ કરવાનો છે સ્ટેપ નંબર બેમાં તમારે અરજી કન્ફર્મ કરવાની છે સ્ટેપ નંબર ત્રણમાં તમારે અરજી કન્ફર્મ કર્યા પછી રજીસ્ટ્રેશન ફી ચૂકવવાની છે જેમની ફી આપણે આગળ વાત કરીશું અને તમારી અરજીને પ્રિન્ટ આઉટ કરી લેવાની છે હવે નીચે મિત્રો એક્ઝિટ બટન છે એના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતના સ્ક્રીન ખુલશે જેમાં આપણે રજીસ્ટ્રેશન નંબર છે એ રજીસ્ટ્રેશન નંબર એમની સામે જે બોક્સ આપેલું છે એ બોક્સની અંદર દાખલ કરી દેવાનો છે ત્યારબાદ ડેટ ઓફ બર્થ તમારા આ બોક્સની અંદર દાખલ કરવાની છે નીચે આપેલો કેપચા કોડ એ તમારે નીચેના બોક્સની અંદર દાખલ કરીને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું છે જેવું મિત્રો તમે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન સામે આ રીતના વ્યૂ આવશે ઉપર તમારું રજીસ્ટ્રેશન નંબર તમારું નામ ડેટ ઓફ બર્થ અને અહીંયા તમારો ફોટો ચૂઝ કરવાનો છે એપ્લિકેન્ટ ફોટો ત્યાં તમારે ચૂઝ ફાઇલ કરીને જ્યાં પણ તમે સ્કેન કરેલી કોપી છે ત્યાંથી તમારો ફોટો પસંદ કરી લેવાનું છે ત્યારબાદ અપલોડ ફોટો ઉપર તમારે ક્લિક કરવાનું છે મિત્રો અહીંયા ફોટો અપલોડ કરતા પહેલાં અહીંયા કંઈક ઇન્સ્ટ્રક્શન આપેલા છે એકવાર જરૂર અગત્યથી વાંચી લેવા જેવા કે ફોટોનું ફોર્મેટ જે જેપીજી ફોર્મેટમાં હોવું જોઈએ ફોટોનું માપ પાંચ સેન્ટીમીટર લંબાઈ અને ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર પહોળાઈ હોવી જોઈએ ફોટોની સાઇઝ પચીસ કેબીથી લઈને સો કેબી સુધીની રાખવાની રહેશે ફોટોની સાઇઝ સો કેબીથી વધી જાય તો સ્કેનરના ડીપીઆઈ ડીપીઆઈ રિઝોલેશનના સેટિંગ બદલીને ફરીથી તમારે સેન્ડ કરવાનું રહેશે તો આ તમામ વિગત તમારે મિત્રો ફોટો અપલોડ કરતાં પહેલાં એકવાર શાંતિપૂર્વક વાંચી લેવી કે જેથી કરીને કંઈ મિસ્ટેક ના થાય ભૂલ ના થાય અપલોડ ફોટો પર જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે ચોથા સ્ટેપમાં આવશો એટલે કે કન્ફર્મ એપ્લિકેશન જે આપણે એપ્લિકેશન ભરી રહ્યા છીએ જે પણ ડિટેલ નાખેલી છે તો એકવાર કન્ફર્મ એપ્લિકેશન તમારે કરી લેવાની છે જેવું તો મિત્રો તમે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન સામે આ રીતના વ્યૂ આવશે એમની અંદર જે રજીસ્ટ્રેશન નંબર છે એ રજીસ્ટ્રેશન નંબર તમારે દાખલ કરી દેવાનો છે ડેટ ઓફ બર્થ દાખલ કરી દેવાની છે ને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા નીચે આ રીતના પોપોપ ખુલશે જેમાં રજીસ્ટ્રેશન નંબર આવશે જન્મ તારીખ આવશે પછી નામ આવશે ઇમેલ એડ્રેસ આવશે અને એસએસસીની તમામ ડિટેલ અહીંયા આવી જશે આ આવ્યા પછી મિત્રો આપણે યસ આઈ કન્ફર્મ જે બ્લુ કલરનું બટન છે એના ઉપર તમારે એ ક્લિક કરવાનું છે જેવું મિત્રો યસ આઈ એમ કન્ફર્મ પર ક્લિક કરશો એટલે આપણે ત્યારબાદ આપણે ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે જેમની ફી પચાસ રૂપિયા રાખેલી છે એ આપણે ઓનલાઈન ફી પેમેન્ટ ઉપર ક્લિક કરશું ત્યાંથી તમે ઓનલાઈન પચાસ રૂપિયા જે ફી છે એ તમે પે કરી શકો છો એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ કાઢી લેવાની છે અને એ પ્રિન્ટ આઉટ તમારે રાખવાની છે જેથી કરીને જ્યારે પણ તમારે જરૂર પડે પ્રિન્ટ આઉટની ત્યારે તમે એ કહી શકો આ રીતના મિત્રો આઈટીઆઈ ઓનલાઈન એડમિશન જે પ્રોસેસ છે એ તમે ઘર બેઠા કરી શકશો વધુમાં મિત્રો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો બીજા મિત્રોને શેર કરજો તમારા વોટ્સઅપ ફેસબુક ગ્રુપની અંદર અને હા જે પણ માહિતીનો તમને ના ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટ સેક્શન પર કોમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો કે જેથી કરીને અમે તમને મદદરૂપ બનીએ વધુમાં મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બે લાઇકોન પર ક્લિક કરજો તો ફરી મળીશું નવા ટોપિક અને નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત